સમાચારમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવનાર છે ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેમને આગમનની સમગ્ર જે તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મિર્ઝા દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે અમારા સંવાદદાતા દીપક મકવાણા દ્વારા તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી તેના પર નજર કરીશું ત્યારે દર્શક મિત્રો મહત્વપૂર્ણ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને તેમાં પણ તેઓ અમદાવાદ ખાતે આવી રહ્યા છે અને અમદાવાદમાં આવીને તેમના દ્વારા ખેલ મહાકુંભનો જે પ્રારંભ છે શુભા

આગામી અગિયારમી માર્ચના રોજ ચાર વાગે જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાતનું મહાપંચાયત સંમેલન મળી રહ્યું છે ત્યારે મેં સ્થળ ઉપર આ સંમેલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે જે આયોજન થઈ રહ્યું છે એ નજરે નિહાળ્યું છે અને એમાં જે આવનાર સભ્યશ્રીઓ છે એમને બેસવાની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે અને પ્રાથમિક સુવિધા જાદરું જેવાની તકલીફ ન પડે એનો મેં દાયજો લીધો છે એટલું જ નહીં પરંતુ આ સ્થળ ઉપર જુદા જુદા જિલ્લાઓમાંથી આવતા જે સભ્યશ્રીઓ છે એમને અહીં સો સેગમેન્ટ હેઠળ જુદા જુદા કલર કોડ આપીને આવા જુદા જુદા જિલ્લાના જે સમિયાણા ઊભા કરવામાં આવ્યા છે અને જ્યાંથી આ લોકો આવવાના છે એ માટે બે હજાર જેટલી ગુજરાતભરમાં બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને જે ગામથી ઉપડશે એ ગામથી એ એમને કંઈ બસમાં બેસું એનો વોટ્સએપનો મેસેજ પણ મળી જાય એટલું જ નહીં તકલીફ ન પડે એ માટે એમને એની સાથે અમારા નોડલ ઓફિસર પણ બસમાં હશે છે ત્યાંથી ચા પાણી નાસ્તો કરશે બપોરા જ્યાં થાય ત્યાં એમને સ્વાદ સમતોલ ભોજન પણ મળશે અને અહીં સ્થળ ઉપર આવ્યા પછી કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ એવું સૂક્ષમ અમે આ સુચારુ આયોજન ગોઠવેલ છે માઇક્રો પ્લાનિંગ જોવામાં આવી રહ્યું છે દરેક અધિકારી કર્મચારીઓ સાથે જોડાયેલા છે આશરે કેટલી સંખ્યાની અંદર લોકો અહીં ઉપસ્થિત થશે ગુજરાતભરમાંથી મોદી સાહેબને સાંભળવા માટે અમારા પંચાયત ક્ષેત્રના સૌ સભ્યોમાં એક અનેરો થનગનાટ છે અને ભારે મોટી સંખ્યામાં કહેતા પણ મને ગૌરવ થાય એવી એક લાખથી વધુ સંખ્યામાં મારા પંચાયત ક્ષેત્રના સભ્યશ્રીઓ ઉમટી પડનાર છે ચોક્કસથી ત્યારે જે વડાપ્રધાન છે તેઓનું સંબોધન રહેશે શું મહત્ત્વનું રહેશે અને લોકોને શું સંદેશો રહેશે આ સ્વાભાવિક છે દેશના પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના સપૂત જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે બે હજાર એકમાં એમણે પંચાયતમાં એક પાયાનું એકમ ગણીને એને ફોકસમાં રાખીને જે નવા આયામો વિકસાવેલા એ ચાહે ગ્રામસભામાં પ્રાણ ફૂંકવાનો આયામ હોય કે ચાહે સમરસ યોજના થકી ગામડાઓમાં સંપ અને સલાહ અસુલેહ જળવાઈ રહે એ માટે બિનરીફ ચૂંટણી તદઉપરાંત ઈ ગ્રામ સેવા થકી ગામડાની કેમ આ જે ડિજિટલ યુગ સાથે જોડી શકાય એની જે એમની ખેવના હતી એ બધાને આગળ ધપાવવા માં જે પગલાંઓ જે તે વખતે લેવાયેલા છે અને જે સફળતાઓ સિદ્ધિઓ હાંસલ કરેલ છે એમાં વધુ સારી ઊંચાઈએ આ ગામડાની જે સુવિધા સેવા કરતા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયત સભ્યશ્રીઓમાં એક નવા ઉર્જાનું રોપણ થાય અને દસ હજાર જેટલી ગ્રામ પંચાયતની તાજેતરની ચૂંટણી થઈ છે એમાં મોટા ભાગના ભારતીય જનતા પક્ષની વિચારધારાને વરેલા યુવાન સરપંચો ચૂંટાયેલા છે ત્યારે આ યુવાનો સેવાનું ભાથું બાંધી શકે એ માટે એમને આદરણીય શ્રી મોદી સાહેબની આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી અને આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખશ્રીના પ્રેરક ઉદબોધનમાંથી એક ઉર્જા મળે એક ઉદ એમના પ્રેરક ઉદબોધન થકી દેશની સેવાનું ગામની સેવાનું રાજ્ય સેવા કરવાનું ભાથું બંધાય એવા અમારું આયોજન છે ચોક્કસથી આ હતા મંત્રી આપણી સાથે સીધી જ રીતે ઉપસ્થિત થયા હતા અને જે વડાપ્રધાન આવવાના છે ત્યારે તેઓના સંબોધનથી જે છેવાડાના નાગરિક છે તેઓને પણ અનેક લાભો છે તે થઈ શકે તેવી જે માહિતી છે તે આપી હતી કેમેરામેન નિલેશ મકવાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અત્યારે સમાચારમાં બસ આટલું જ સમાચાર માટે નિર્માણ નમસ્કાર